વિદ્યાર્થીઓને સતત ઉપયોગી થતી એજ્યુકેરવી ડોક્ટર સતીશ પટેલ ચેનલમાં હું ફરીથી આપને હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં હું તમને ધોરણ 10નું જે ગુણ ચકાસણીના ફોર્મ ભરાયા હતા તેનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને બોર્ડે તેની વેબસાઇટ પર જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમના માર્ક્સ સુધર્યા છે, એવા વિદ્યાર્થીઓની યાદી પણ મૂકી દીધી છે. તેમજ ઘણા વિદ્યાર્થીઓ 3-4 વિષયમાં નાપાસ થયા હશે અને જો તેમના માર્ક્સ સુધર્યા હશે અને તેઓ હવે ફક્ત 1 કે 2 વિષયમાં જ નાપાસ હશે તો તે વિદ્યાર્થીઓ પણ જુલાઈની પૂરક પરીક્ષા આપી શકશે. અને કેટલાક વિદ્યાર્થીઓ ફક્ત 1 જ વિષયમાં નાપાસ થયેલા હોય અને જો તેમના ગુણ સુધર્યા હોય તો તેઓ હવે પાસ થઈ ગયા છે અને તેમણે હવે જુલાઈની પરીક્ષા આપવાની રહેતી નથી. એટલે આ વિડીયો તમે અંત સુધી જોજો કે જેથી ઘણા વિદ્યાર્થીઓને જુલાઈની પૂરક પરીક્ષા આપવી કે નહીં એની સંપૂર્ણ સમજ પડી જશે. તો હવે હું વિદ્યાર્થી મિત્રો તમને સૌ પ્રથમ જણાવું કે બોર્ડ દ્વારા ગુણ ચકાસણી અંતર્ગત એક અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. હવે સૌ પ્રથમ તો આ અખબારી યાદી તમે કઈ રીતે મેળવી શકો તો તેની હું વાત કરું તો તમે વિદ્યાર્થી મિત્રો બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તમે આ અખબારી યાદી અને આખું લિસ્ટ મેળવી શકશો. તેમ છતાં વિદ્યાર્થીઓ મિત્રો તમને એમાં સમજ ન પડે તો મારા આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક મૂકી છે અને એ લિંક પર તમે ક્લિક કરશો એટલે આ જે અખબારી યાદી અને જે લિસ્ટ છે એ તમે તમારા મોબાઈલમાં અથવા લેપટોપમાં મેળવી શકશો. તો હવે વિદ્યાર્થી મિત્રો, બોર્ડે આ યાદી જાહેર કરી છે તેની હું તમને સમજૂતી આપું તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો બોર્ડ દ્વારા પત્રક 1ની યાદી મૂકવામાં આવી છે અને એ યાદીમાં વિદ્યાર્થીઓના ગુણમાં સુધારો થયો છે તેમજ તેઓ પાસ થઈ ગયા છે એટલે આ જે વિદ્યાર્થીઓની પત્રક 1ની યાદી છે તે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે એટલે તે વિદ્યાર્થીઓએ જુલાઈ પૂરક પરીક્ષામાં બેસવાની આવશ્યકતા રહેતી નથી. એટલે આ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો કે તમે તમારું નામ ચેક કરી શકશો, તમારો સીટ નંબર ચેક કરી શકશો અથવા તમારો સ્કૂલ નંબર એટલે કે સ્કૂલ ઇન્ડેક્સ નંબર પરથી તમે તમારું નામ ચેક કરી શકશો. અને જો તમે વિદ્યાર્થી મિત્રો યાદીમાં તમારું નામ હોય તો તમારે હવે પરીક્ષા આપવાની રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આ જે પત્રક 1 આપવામાં આવ્યું છે તેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની યાદી આપવામાં આવી છે એટલે એ વિદ્યાર્થીઓએ જુલાઈ પૂરક પરીક્ષા આપવાની રહેતી નથી. ત્યાર પછી હવે હું વિદ્યાર્થી મિત્રો વાત કરું આ પત્રક 2. તો આ જે પત્રક 2 આપવામાં આવ્યું છે એમાં વિદ્યાર્થીઓના ગુણમાં સુધારો થયો છે અને ગુણમાં સુધારા થયા પછી તેઓ 1 અથવા 2 વિષયમાં હજુ તેમને ગુણ ઘટે છે તો તે વિદ્યાર્થીઓના ગુણ તો સુધર્યા છે પરંતુ બધા જ વિષયમાં એઓ પાસ થયા નથી પરંતુ 1 કે 2 વિષયમાં તેઓ હજુ તેમને 33 ગુણ લાવવા માટે ગુણ ઘટે છે તો તેવા વિદ્યાર્થીઓ જુલાઈ પૂરક પરીક્ષામાં બેસી શકશે. જ્યારે એમણે ગુણ ચકાસણીનું ફોર્મ ભર્યું હશે ત્યારે તેઓ 2 થી વધારે એટલે કે 3-4 વિષયમાં નાપાસ થયા હશે અને ત્યારે તેમની જુલાઈ પૂરક પરીક્ષાનું ફોર્મ તેઓ ભરી શક્યા ન હતા પણ ત્યાર પછી ગુણ ચકાસણીનું ફોર્મ ભર્યા બાદ એમાં જો અમુક વિદ્યાર્થીઓના 1-2 વિષયમાં પાસ થઈ ગયા હોય અને જો 1-2 વિષયમાં નાપાસ હોય હજુ તો હવે તેઓ જુલાઈ પૂરક પરીક્ષામાં બેસી શકશે. હવે વિદ્યાર્થીઓને એમ થશે કે જુલાઈ પૂરક પરીક્ષાનું તો ફોર્મ ભરાઈ ગયા છે તો હવે જો અમે જુલાઈ પરીક્ષા આપી શકવાના હોય તો તેનું હોલ ટિકિટનું શું? તો હું એની વાત કરું વિદ્યાર્થી મિત્રો તો બોર્ડ દ્વારા તમારી શાળાને હોલ ટિકિટ મોકલવામાં આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે તમે જો જુલાઈ પૂરક પરીક્ષા આપી શકવાના હોય તો તમારી જે સ્કૂલમાં તમે ભણ્યા હોય
એ સ્કૂલમાં બોર્ડ દ્વારા તમારા નામની હોલ ટિકિટ આપવામાં આવશે અને એની ફી પછી જે રીતે દર્શાવી હોય એ રીતે તમારે આપવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, કે આ જે યાદી છે એની હું તમને સમજૂતી આપું તો આ સીટ નંબર છે, આ સ્કૂલનો ઇન્ડેક્સ નંબર છે અને આ નામ છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જોજો આગલા પત્રક એકમાં અહીંયા પાસ લખાયા હતા તે વિદ્યાર્થીઓ જુલાઈની પૂરક પરીક્ષા આપવાની રહેતી નથી, પરંતુ અહીં સબ્જેક્ટ કોડ અને જુલાઈ એક્ઝામ રીમાર્ક, એટલે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે તમારું જો કદાચ નામ હોય એની સામે આ સબ્જેક્ટ કોડ આપવામાં આવ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે 11 નંબરનો જે સબ્જેક્ટ હોય તેની તમે જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકશો. તેવી જ રીતે આ 12 નંબર તમારા નામની સામે હોય તો 12 નંબરનો જે પ્રશ્નપત્ર હશે એ તમે જુલાઈ પૂરક પરીક્ષામાં આપી શકશો. અને તમને જણાવી દઉં કે મેં જુલાઈ પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ મારી ચેનલ પર મૂકી દીધું છે, એટલે સબ્જેક્ટના કોડ સહિત મૂક્યું છે. એટલે એ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો કયા વિષય આપવાના છે એ ખાસ જોઈ લેવાની વિનંતી છે. એટલે આ યાદીમાં જો તમારું નામ હોય વિદ્યાર્થી મિત્રો તો તાત્કાલિક ધોરણે તમારું નામ જોઈ લેજો અને તમે હવે જુલાઈ પૂરક પરીક્ષા આપી શકવાના છે. એટલે તમારા નામની સામે જે કોડ નંબર હોય તો એ કોડ નંબરનો જે વિષય હોય એ વિષયની જુલાઈમાં પૂરક પરીક્ષા આપવા માટે હવે તૈયારી કરવા જ માંડજો, કે જેથી તમારું આખું વર્ષ ન બગડે અને તમે જુલાઈમાં પાસ થઈ જાઓ અને તમે આગળનો અભ્યાસ કરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને વાત કરું તો પત્રક 3, આ પત્રકમાં વિદ્યાર્થીઓ એટલે કે ઉમેદવારોના ગુણમાં સુધારો થતા હવે બે વિષયના બદલે જુલાઈ પૂરક પરીક્ષામાં એ જ એક જ વિષયની પરીક્ષા આપવાની રહે છે. તેઓની એક વિષય માટેની હોલ ટિકિટ પણ શાળાને મોકલવામાં આવે છે. એટલે આ વિદ્યાર્થીઓ પહેલા બે વિષયમાં નાપાસ થયા હતા અને ગુણ ચકાસણી દરમિયાન તેઓ હવે એક વિષયમાં પાસ થઈ ગયા છે. તો હવે એ વિદ્યાર્થી મિત્રોએ ફક્ત ભલે તમે જુલાઈ પૂરક પરીક્ષા માટે બે વિષયના ફોર્મ ભર્યા હોય તેમ છતાં તમે હવે તમારી સામે જે એક જ વિષયનો કોડ લખ્યો છે એ જ કોડ નંબરનું પ્રશ્નપત્ર તમારે આપવાનું રહેશે. એટલે તમારે હવે એ એક જ વિષયની તૈયારી કરી જુલાઈમાં પરીક્ષા આપવાની રહેશે. તો હવે વિદ્યાર્થી મિત્રો હું વાત કરું પત્રક 4. તો પત્રક 4 નું લિસ્ટ ઘણું બધું લાંબુ છે, તો તમને હું એની પણ સમજૂતી આપું કે વિદ્યાર્થી મિત્રો, આ જે પત્રક 4 આપવામાં આવ્યું છે તેમાં ઉમેદવારોના ગુણમાં તો ફેરફાર થયા છે પરંતુ તેઓનું પરિણામ બદલાતું નથી, બરાબર છે? એટલે અમુક વિદ્યાર્થીઓ પાસ પણ થઈ ગયા હશે પરંતુ અમુક વિષયમાં તેઓના ગુણ ઓછા આવ્યા હોય તો એના માટે તેઓ ગુણ ચકાસણીનું ફોર્મ ભર્યું હશે. હવે વિદ્યાર્થી મિત્રો, ધારો કે એના ગુણ ચકાસણીમાં માર્ક્સ વધ્યા હોય, બરાબર છે, તો એ તો ઓલરેડી પાસ જ હતો પરંતુ એના ગુણ સુધર્યા છે. એટલે એ પાસ જ હતો અને ગુણ વધ્યા પછી પણ એ પાસ જ છે, એટલે એના પરિણામમાં કોઈ સુધારો થયો નથી. તેવી જ રીતે કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ થયા હશે, ઘણા બધા વિષયમાં નાપાસ થયા હશે અને એમણે ગુણ ચકાસણી માટેનું ફોર્મ ભર્યું હશે. તો હવે એ ગુણ ચકાસણી કરતા તેઓના માર્ક્સ અમુક વિષયમાં વધ્યા છે પણ અમુક વિષયમાં તેઓ નાપાસ થયા છે, એટલે ગુણ ચકાસણી પહેલા પણ તેઓ નાપાસ હતા અને ગુણ ચકાસણી થયા બાદ તેઓ પણ નાપાસ હતા, એટલે કે તેમના ગુણમાં સુધારો થયા હોવા છતાં તેમનું પરિણામમાં કોઈ બદલાવ થયો નથી. અને જો નાપાસ થયા હોય વિદ્યાર્થીઓ તો એ વિદ્યાર્થીઓ જુલાઈ એક્ઝામમાં પરીક્ષા આપી શકતા નથી. અહીં લખી દીધું છે મોર ધેન 2 ફેલ નોટ એલિજિબલ ફોર જુલાઈ એક્ઝામ, એટલે કે 2 થી વધારે વિષય માટે તેઓ નાપાસ થયા છે એટલે જુલાઈ પૂરક પરીક્ષામાં તેઓ બેસી શકશે નહીં. તો એ પત્રક 4માં જે વિદ્યાર્થીઓના નામ છે અને જે ફેલ છે તેઓ જુલાઈ પૂરક પરીક્ષામાં આપી શકતા નથી અને જે વિદ્યાર્થીઓ પાસ છે એ વિદ્યાર્થીઓના તો માર્ક્સ જ વધ્યા છે, એટલે
આ લિસ્ટ પણ વિદ્યાર્થી મિત્રો એમાં તમારું નામ છે કે નહીં એ પણ તમારે ચકાસણી કરવાનું રહેશે. અને હવે તમને વિદ્યાર્થી મિત્રો પ્રકરણ પત્રક 5 ની વાત કરું તો એમાં વિદ્યાર્થીઓના ગુણમાં સુધારો થયો છે, તેમના સુધારણાને અવકાશ ધરાવતા વિષયોની સંખ્યામાં ઘટાડો થાય છે, પરંતુ જુલાઈ 2019 પૂરક પરીક્ષાને પાત્ર બનતા નથી, એટલે એ લોકોના ગુણમાં સુધારો થયો છે છતાં તેઓ જુલાઈ પૂરક પરીક્ષામાં આપી શકતા નથી એવા વિદ્યાર્થીઓની યાદી પણ પત્રક 5 માં દર્શાવવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રોને એમ પ્રશ્ન થશે કે સાહેબે જુદા જુદા પત્રકોની માહિતી તો અમને આપી છે પણ અમારા ગુણમાં કેટલો સુધારો થયો છે, કેટલા માર્કનો સુધારો થયો છે એ અમારે ક્યાંથી જોવું? તો હવે હું વિદ્યાર્થી મિત્રો તમને તેની સમજૂતી આપું તો બોર્ડ દ્વારા તમે જ્યારે ગુણ ચકાસણી માટેનું જે ફોર્મ ભર્યું હશે અને ત્યારે તમને જે એડ્રેસ આપ્યું હશે એ એડ્રેસ પર તમારા ગુણ સુધારાની જે ટપાલ હશે એ તમારા એડ્રેસ પર બોર્ડ દ્વારા મોકલી દેવામાં આવી છે અને એ ટપાલ તમને ઘરે મળશે અને એ ટપાલમાં તમારા કેટલા ગુણ સુધાર્યા અથવા તમારા ગુણ ન સુધાર્યા હોય એની પણ તમને વિગત ત્યાં મળશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે ગુણ ચકાસણી માટે બોર્ડ દ્વારા ઓનલાઈન જોવાની કોઈ સુવિધા મૂકવામાં આવી નથી, પરંતુ જે તે ઉમેદવારના એડ્રેસ પર જ બોર્ડ દ્વારા એક ટપાલ મોકલવામાં આવશે અને ટપાલ દ્વારા વિદ્યાર્થી મિત્રો પોતાના ગુણ જોઈ શકશે. તો હવે મારે જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે એઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તેમને જણાવી દઉં કે તમારે જુલાઈ પૂરક પરીક્ષા આપવાની નથી. તેમજ બીજી મહત્વની સૂચના આપું કે જે વિદ્યાર્થીઓ પહેલા 2 થી વધુ વિષયમાં નાપાસ હતા અને હવે ગુણ ચકાસણી કર્યા બાદ હવે તેઓ 1 કે 2 વિષયમાં જ નાપાસ છે તો તે વિદ્યાર્થીઓ જુલાઈ પૂરક પરીક્ષા આપી શકશે અને એ જુલાઈ પૂરક પરીક્ષાની હોલ ટિકિટ તમને સારામાં બોર્ડ દ્વારા મોકલવામાં આવી છે, એટલે તમે સ્કૂલનો સંકલ્પ સાધો અને તમને જે વિષયમાં તમને જુલાઈ પૂરક પરીક્ષા આપી શકવાના હોય એની તૈયારી પણ તમે કરતા રહો. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રોને મારો આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે એવી પણ હું આશા રાખું છું. અને જો કોઈ નવો વિદ્યાર્થી મારી ચેનલ જોઈ રહ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલે નહીં, તેમજ તાત્કાલિક ધોરણે નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પર ક્લિક કરવાનું પણ ભૂલતા નહીં. અને હું તમને જણાવી દઉં કે આવી જ રીતે જ્યારે બોર્ડ દ્વારા ધોરણ 12નું ગુણ ચકાસણીનું જ્યારે પરિણામ જાહેર કરવામાં આવશે ત્યારે પણ હું આવો જ વિડીયો લઈને તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ. જય હિન્દ, જય ભારત.